સુરતમાં મહાશિવરાત્રિએ સુમૂલ ડેરીએ દૂધના વેચાણનો રેકોર્ડ સર્જ્યો છે. એક જ દિવસમાં 14 લાખથી વધુ લીટર દૂધની લોકોએ ખરીદી કરી હતી. સામાન્ય દિવસોની સરખામણીએ આજરોજ શિવરાત્રિ નિમિત્તે 3 લાખ લીટર વધુ દૂધનું વેચાણ થયું હતું. શિવત્વને પામવાના પર્વ શિવરાત્રિની ઉજવણી સુરતમાં રંગેચંગે થાય છે. આ વખતે કોરોના ગાઈડલાઇન્સ સાથે મંદિરોમાં ઉજવણી થઈ છે. જોકે શિવરાત્રિનો તહેવાર સુમૂલ ડેરીને ફળ્યો છે. ડેરી દ્વારા શિવરાત્રિના દિવસે 14 લાખ લીટર દૂધનું વેચાણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે 11 લાખ લીટર જેટલું દૂધનું વેચાણ થતું હોય છે, પરંતુ શિવરાત્રિના દિવસે શિવાલયોમાં અભિષેક અને ઉપવાસમાં દૂધની માંગ વધુ રહેતી હોવાથી સામાન્ય દિવસો કરતાં 3 લાખ લીટર દૂધનું વેચાણ વધુ થયું છે. તો છાશનું વેચાણ 2,84,478 લીટર થયું છે. સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે મહાશિવરાત્રિએ શિવાલયોમાં દૂધ ચડાવવાની પ્રથાના કારણે દૂધનું વેચાણ વધુ થયું છે. ડેરી દ્વારા રેકોર્ડ બ્રેક વેચાણનો ફાયદો ગામડાઓમાં પશુપાલન કરતા લોકોને થશે. ગામડાના લોકોને રોજગારી, દૂધનું વેચાણ વધતા વધારે પ્રમાણમાં મળશે, જેથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થશે. આજે મહાશિવરાત્રિના દિવસે સુમૂલ તરફથી દૂધના વેચાણમાં રેકોર્ડ બ્રેક થયો છે. 14 લાખથી પણ વધારાનું વેચાણ આજે થયું છે. સામાન્ય દિવસોમાં એ વેચાણ 11 લાખ લીટર હોય છે. આજે મહાશિવરાત્રિને કારણે પ્રસાદી અને ખાસ કરીને શિવાલયોમાં દૂધનો અભિષેક થતો હોવાને કારણે 3 લાખ લીટર જેટલું દૂધ વધારે વેચાયું છે. અને ખાસ કરીને ગામડામાંથી જે પશુપાલકો દૂધના વ્યવસાય સાથે જે રીતે ખાસ કરીને રોજગારી મેળવી રહ્યા છે, એમના માટે આજે મહાશિવરાત્રિ અનેરો ઉત્સાહ વર્તાયો છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.